જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો આજે આપણે બનાવવાના છે આ દૂધીના ઢેબરા. એ બાજરીના રોટલમાં આપણે બનાવવાના છે. હવે આપણે દૂધીને કાપી નાખીશું. અને એને નાની આપણે છીણી નાખવાની છે દૂધીને, એટલે લોટમાં સરખી રીતે મિક્સ થઈ જાય. અને આપણે બાજરીના લોટમાં ઢેબરા બનાવવાના છે. આપણે દૂધને સરસ ધોઈ નાખી છે અને ધોઈ રહ્યા છે. હવે આપણે આ થાળમાં દૂધને છીણી દઈશું. આપણે નાનું છીણી એટલે સરસ ચડી પણ જાય. તો આપણી દૂધી છીણાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને આ બીયાવાળો ભાગ હોય છે તે આપણે કાઢી દેવાનો છે. આમાં બીયા નહીં નાખવાના, એ ભાગ આપણે કાઢી દઈશું. બાજરીનો લોટ પણ લઈ લીધો છે આપણે. એમાં નાખવા માટે હળદર, ગરમ મસાલો, અજમો, મરચું એ પણ આપણે તૈયાર કરી છે. થોડો ગોળ નાખીશું. હવે આપણે ઢેબરાનો લોટ બાંધી દઈશું. લીધો છે ઢેબરાનો લોટ તૈયાર કરી દઈશું. આમાં નાખીશું અજમો છે, મરચું, હળદર, મીઠું, ગરમ મસાલો એ આપણે બધું અંદર નાખી દેવાનો છે. અને આપણો ગોળ પણ દીધો છે, આપણે સ્વાદ મુજબ જોઈએ એમ નાખીશું. હવે આપણે એનો લોટ બાંધી દેવાનો છે. નથી નાખવાનું, કારણ કે દૂધમાંથી પાણી નીકળે એટલે આપણો લોટ સરસ બંધાઈ જશે, એટલે આપણે પાણી નથી નાખવાનું. થોડીક વાર આવું લાગશે, પછી બહુ પાણી છૂટશે દૂધીમાંથી. જોઈ શકો છો આ લોટમાં આપણે પાણીનો ઉપયોગ જરાય નથી કર્યો. આ દૂધમાંથી પાણી નીકળે છે એટલે જો આપણો સરસ મસ્ત લોટ બંધાઈ ગયો છે. હવે આમાં જરાય પાણી નાખવાનું નથી. દૂધમાંથી બહુ પાણી નીકળતું હોય છે એટલે તમે જોઈ શકો છો. હવે આપણે ઢેબરા વણવાનું ચાલુ કરીશું. ચાલો કરી દઈશું. પાટલી પર આપણે ટીપણી મૂકી દઈશું. પેલો બાજરીનો જોઈ શકો છો આપણું ઢેબરું બનીને રેડી થઈ ગયું છે. એટલું સરસ બન્યું છે ઢેબરું. તો દૂધીના ઢેબરા બનીને તૈયાર થઈ ગયા છે. તમે આને કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો અને આ એકદમ સરળતાથી બની જતા હોય છે. અમારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી જય માતાજી.